વિસ્તારમાં આ 74 આવાસ યોજના છે એમાં માત્ર અને માત્ર રહેણાંક હેતુના વપરાશની જ મંજૂરી આપવામાં આવેલ છે. ઓક્ટોબર 23માં અમે આ ટીમને સર્વે કરી અને જે 14 જેટલી દુકાનો છે એ અમને માલુમ પડેલી, એટલે કે પોતે જે રહેણાંકનો બ્લોક છે એમાં મૂળ માલિક અથવા તો ભાડુઆતી કબજે કોમર્શિયલ વપરાશ છે માલુમ પડેલ છે. એટલે અમને ઓક્ટોબર 23માં અમે એમ નોટિસ આપી અને દિવસ 7 વપરાશ બંધ કરવાની નોટિસ આપવામાં આવેલી હતી. ત્યારબાદ તેનું કોઈ સંયુક્ત રીતે મહાનગરપાલિકાને અરજી કરેલી હતી કે એ વખતે દિવાળી નવરાત્રિ વગેરે તહેવારોને ધ્યાનમાં રાખીને ધંધો રોજગાર એમ કે ચાલુ રાખવા માટેની મુદત માગેલી હતી, એટલે મનાવતાના ધોરણે જામનગર મહાનગરપાલિકાએ મુદત પણ આપેલી હતી. તેમ છતાં હજુ સુધી એનો પણ કોમર્શિયલ વપરાશ બંધ કરેલ નથી અને આ જે તમામ આવાસધારકો છે એમને પણ હાઉસ ટેક્સ, પાણી વેરો અને આવાસની બાકી રકમની વ્યાજી મુદતમાંથી પણ મુક્તિ આપવાની જે માનવતાનું પગલું હતું એની પણ મુદત આવતીકાલે 31 જાન્યુઆરી પૂર્ણ થાય છે. તેમ છતાં પણ અને જૂન 23માં આ તમામ 74 આવાસને ભયજનક નોટિસ આપવામાં આવેલ છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કરવામાં આવેલ નથી કે કબજો ખાલી કરવામાં આવેલ નથી. એટલે હાલ પ્રથમ તબક્કામાં જે લોકો 14 જેટલા આસામીઓ કે જે ગેરકાયદેસર રીતે કોમર્શિયલ વપરાશ કરતા માલુમ પડેલ તેઓને આજે કોમર્શિયલ વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરવા, દુકાન ખાલી કરવા અને માત્ર રહેણાંક હેતુનો વપરાશ ચાલુ રાખવા માટે તાકીદ કરવા માટેની આજે કાર્યવાહી છે. એ આજરોજ માનનીય કમિશનર શ્રી ડી એન મોદી સાહેબના આદેશ અનુસાર અને માનનીય નાયબ કમિશનર શ્રી ગોયલ સાહેબ તથા સીડીએસી જાની સાહેબના માર્ગદર્શન હેઠળ સ્લમ શાખા, એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા અને પોલીસ વિભાગના દ્વારા સંયુક્ત રીતે આજે શરૂ કરવામાં આવેલ છે. અને અત્યાર સુધીમાં અમે 6 દુકાનો જે છે જે ચાલુ હતી એમને પણ અમે અમારા લોક મારેલ છે અને જેઓ બંધ કરીને જતા રહેલ છે એમના શટર ઉપર પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા લોક મારી અને કબજો કરવામાં આવેલ છે. અને ફરી પણ આ વિભાગમાં રાઉન્ડ લઈ અને તમામને શરતભરે ખાલી થાય તે રીતની કાર્યવાહી છે. સર્વે મુજબ અત્યારે અમને 14 દુકાન માલુમ પડેલ છે. એ સિવાય પણ જે જે લોકોએ રસ્તા ઉપર પણ દબાણો કરેલ છે એ પણ ધ્યાન પર આવેલ છે, તો એમને પણ અમે તાકીદ કરી અને રસ્તા પરના દબાણો હટાવવા માટેની પણ તાકીદ કરવામાં આવેલી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.